बदाज विद्यार्थियों फरी विडियो लेक्चर में हृदयपूर्वक स्वागत है। अपने समझी लिया छे, अभ्यास करी रहा छे धोरण 11 ना आंकड़ाशास्त्र विषय चेप्टर नंबर 3 मध्यवर्ती स्थिति ना माप। तेमा लास्ट विडियो में मित्रों अपने स्थानीय मापो छे तेना दाखलाओ समझता रहेला छे अने आजे पण तेमानो ज स्थानीय माप छे आपणे आगळनुं शीखवानुं छे अने ए छे 3.4 ना दाखला नंबर 2। वाँचीए रकम। एक सेल्समेने छेल्ला वर्षमां जुदा जुदा दिवसोमां करेल मुसाफरी કિલોમીટરમાં નીચેની માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે। મધ્યસ્થ Q3 D8 અને P65 શોધો અને તેનું અર્થઘટન કરો। ચાર માપ શોધવાના છે મિત્રો, મધ્યસ્થ Q3 D8 અને P65। મિત્રો 5 માર્ક્સમાં જો તમને દાખલો પૂછાય તો પણ 2 કે 3 માપ પૂછાય, બધા માપ એક સાથે પૂછી શકાય નહીં। આપણે તો શીખવા માટે બધા માપ દાખલામાં ગણતા રહેલા છે, ટેક્સ્ટ બુકમાં આપણે આપેલું છે, બધા માપ છે એક સાથે દાખલામાં પૂછી શકાય નહીં, પૂછે તો 2 કે 3 માપ પૂછે। હવે આ પ્રમાણે આપણે વર્ગ આપેલા છે, દિવસોની સંખ્યા આપેલી છે। સૌ પ્રથમ આપણે શું કરશું તો કે કોલમ બનાવશું, પેલી વર્ગની કોલમ બનાવશું, 0 થી 200, 200 થી 100 થી 200, 200 થી 300, 300 થી 400, 400 થી 500 કુલ। હવે આપણે બનાવીએ એફ, દિવસોની સંખ્યા એટલે કે એફ, 5, 18, 24, 7, 5 અને 1, સરવાળો કરીએ 60, કુલ એફ સી એફ એટલે કે એન। હવે આપણે બનાવવાનું છે સિગ્મા એફ એટલે એન, સી એફ બનાવીએ આપણે, આપણે આનો સરવાળો કરીએ, 5 એમને મૂકી દઈએ છું, પહેલાં 5, 5 ને 18, 23, 23 ને 24, 47, 47 ને 7, 54, 54 ને 5, 59, 59 ને 1, 60। આ રીતના મિત્રો આપણું સી એફ બની ગયું છે। હવે જુદા જુદા માપ મધ્યસ્થ Q1 D8 અને P65, એટલે મિત્રો દરેકના સૂત્ર એક સરખા જેવા જ છે, થોડા થોડા ચેન્જીસ આવે છે, બધા જ માપ આપણે ક્રમશઃ શોધી અને તેનું અર્થઘટન નીચે લખવાનું ભૂલવાનું નથી। તો પહેલાં આપણે સૌથી પહેલાં તૃતીય ચતુર્થક મેળવીએ, તો તૃતીય ચતુર્થક બરાબર Q3, હવે સોરી, હા એક પછી લાસ્ટ દાખલો ગણીને એક વસ્તુ તમને કહું છું, તો Q3 એટલે તૃતીય ચતુર્થક, ત્રીજો ચતુર્થક n/4માં અવલોકનનો વર્ગ। હવે અહીંયા જો +1 કરવાનું નથી, કારણ કે સતત આવૃત્તિ છે, એટલે 60 ભાગ્યા 4 એટલે 3×15માં અવલોકનનો વર્ગ, એટલે Q3નો વર્ગ નક્કી થયો 45માં અવલોકનનો વર્ગ। તો હવે આપણે જોઈ લઈએ કે 45નું અવલોકન શેમાં સમાયેલું છે, 47માં સમાયેલું છે ને 45, એટલે 47નો સામેનો વર્ગ એ આપણું 200 થી 300, એ વર્ગ આપણો થયો Q3 વર્ગ, એટલે આપણે લખીએ 45મું અવલોકન CFમાં જોતા 47માં સમાયેલ છે, આમાં સમાયેલ છે, તેથી Q3નો વર્ગ 200 થી 300 થાય। હવે મિત્રો સૂત્રમાં જેનો ઉપયોગ કરવાનો છે એ કિંમતો આના ઉપરથી આપણે લખી લઈએ છીએ, કઈ રીતના, L એટલે તૃતીય ચતુર્થક વર્ગની લોએસ્ટ કિંમત, L એટલે 200, CF એટલે જે વર્ગ આપણો નક્કી થયો છે એના ઉપલા વર્ગની CF, જો આ વર્ગ આપણો નક્કી થયો છે એના ઉપલા વર્ગની CF 23, એટલે 23 આવશે, F ચતુર્થક વર્ગના જે વર્ગ છે એની એ ફ્રીક્વન્સી, આ વર્ગ નક્કી થયો છે એટલે આની જ આવશે, જો 24, રેડી, અને સી એટલે જે વર્ગ નક્કી થયો છે એની વર્ગ લંબાઈ, તો 200 થી 300 છે એટલે 100 વર્ગ લંબાઈ છે, વર્ગ લંબાઈ ખ્યાલ આવી ગયો। એટલે આ રીતના મિત્રો પહેલાં આપણે વર્ગ નક્કી કરી લેવાનો, વર્ગ નક્કી થઈ જાય આ CFના આધારે વર્ગ નક્કી થાય, વર્ગ નક્કી થાય એટલે આપણા સૂત્ર મુજબ કિંમતો નક્કી કરી લેવાની છે, એલ એટલે કે જે વર્ગ નક્કી થયો એની લોએસ્ટ કિંમત એટલે અધહસીમા,
निचली सीमा बसो सी एफ એટલે જે વર્ગ નક્કી થયો એના ઉપલા વર્ગની સી એફ 23, એફ ફ્રીક્વન્સી એટલે જે તે વર્ગની આવૃત્તિ 24 અને જે તે વર્ગની વર્ગ લંબાઈ 100. ઓકે, હવે સૂત્ર મૂકીને ગણીએ. દાખલો મિત્રો, ચતુર્થક Q3 બરાબર L પ્લસ જે એન બાય 4 માઇનસ સી એફ છેદમાં એફ ગુણ્યા સી. એલ એટલે 200 પ્લસ આ છે કમ્પ્લેટ, અહીંયા જે Q3 નો વર્ગ મૂકેલો છે મેં એ જ કમ્પ્લેટ આપણે અહીંયા મૂકીએ છીએ. ઓકે, તો હવે આપણે શું કરવાનું છે, એલની કિંમત મૂકી દીધી, એનની કિંમત મૂકી દીધી, એન બાય 4ની કિંમત અહીંયાથી ડાયરેક્ટ લઈને આપણે મૂકી દીધી છે. હવે સી એફ અહીંયા આપેલું છે 24 પ્લસ સોરી સી એફ છે 23 મૂકીએ, એફ છે 24 એટલે 24 ગુણ્યા સી વર્ગ લંબાઈ 100. 200 વત્તા 45 માંથી 23 બાદ કરે એટલે 22 ભાંગા 24 ગુણ્યા 100. 200 વત્તા 91.67. હવે આ 91.67 કેવી રીતના આવ્યા છે મિત્રો, તો કે 22 ગુણ્યા 100 કરવાના કેલ્સીમાં, સાથે કેલ્સી હોય તો કરી લ્યો અત્યારે જ મારી સાથે સાથે. 22 ગુણ્યા 100 ભાંગા 24 આ રીતના તમે કરશો એટલે 91.67 આવશે, એટલે Q3 મળશે આપને 200 વત્તા 91.67 એટલે Q3 બરાબર 291.67. આ આપણો મળી ગયો Q3. રેડી, જવાબ મળી જાય એટલે એને આપણે બોક્સમાં પૂરી દેવાનો છે. અર્થઘટન કેવી રીતના લખશું, તો કે Q3 એટલે કેટલા ટકા થાય, 75%. સૌથી ઓછી મુસાફરી થયેલ 75% દિવસોમાં મહત્તમ અંતર 291.67 કિમી હશે. ખ્યાલ આવી ગયો મિત્રો, એટલે આ Q3. હવે મેળવીએ આપણે 8મો દશાંશ અંક એટલે કે D8 નો વર્ગ 8 એન છેદમાં 10, દશાંશ અંક છે એટલે છેદમાં 10મા અવલોકનનો વર્ગ. D8નો વર્ગ બરાબર 8 60, એન આપણો 60 છે, 10 મીંડું મીંડું ઉડી ગયું, 6 વધેલા 4 8 ગુણ્યા 6, D8નો વર્ગ 48મા અવલોકનનો વર્ગ. તો 48 જોઈએ મિત્રો, કેમાં સમાયેલ છે 54માં, 48માં સમાયેલ છે 54માં, એટલે D8નો વર્ગ એટલે કે 8મા દશાંશકનો વર્ગ નક્કી થશે આપણો 300 થી 400. 48મો અવલોકન CFમાં જોતા 54માં સમાયેલ છે, એટલે અહીં 54માં સમાયેલ છે, તેથી D8નો વર્ગ છે 300 થી 400, આ અવલોકનની સામેનો વર્ગ. રેડી, હવે આના ઉપરથી આપણે સૂત્રમાં મૂકવાની કિંમતો નક્કી કરી લઈએ. એલ કેટલા થશે, 300. સી એફ એટલે જે વર્ગ નક્કી થયો છે એના નાના વર્ગની આવૃત્તિ એટલે 47, જો આપણો વર્ગ છે એનાથી નાના વર્ગની સી એફ. એફ એટલે જે તે વર્ગની આવૃત્તિ 7, અને જે તે વર્ગની સી એટલે કે વર્ગ લંબાઈ, તો 300 અને 400 100. ખ્યાલ આવી ગયો. હવે જોઈએ સૂત્ર મૂકીએ. દશાંશ D8 બરાબર L પ્લસ 8 N બાય 10 માઇનસ સી એફ અપોન એફ ગુણ્યા સી. તો 300D એલની કિંમત મૂકી 300. આ જે સોલ્વ કરેલી કિંમત છે અહીં આપણી પાસે 48 એ મૂક્યું છે, 48 સી એફ છે 47 છેદમાં એફ છે 7 ગુણ્યા 300 વત્તા 11.29. 48માંથી એક બાદ કરો એટલે 48માંથી 47 બાદ કરો એટલે એક વધે, એ મૂકવાની કોઈ જરૂર નથી, એટલે 100/7 કીધા છે ડાયરેક્ટ, એટલે 14.29. એટલે D8 બરાબર 300 વત્તા 14.29 એટલે 314.29. આ આપણો થયો D8. અર્થઘટન કરીએ, D8 એટલે 80%, 7 હોય તો 70%, 6 હોય તો 60%, 8 છે એટલે 80% થયું. તો સૌથી ઓછી મુસાફરી થયેલ 80% દિવસોમાં મહત્તમ અંતર 314.29 કિમી હશે. રેડી મિત્રો, આ થયું આપણું D8. હવે મેળવીએ આપણે 62મું શતાંશ અંક એટલે કે P62 નો વર્ગ બરાબર 62. જો અહીંયા જેટલામું અવલોકન આપણે પૂછવું હોય 62મો શતાંશ છે એટલે ગુણાકારમાં 62 આવશે, સૂત્ર સેમ
एनना छेद में सौ, सतांशक में सौ, दशांशक में दस, चतुर्थक में चार, मध्यस्थ में बे। बी 62 नो वर्ग बराबर 62 काउंस में 60 ना छेद में 100 मो अवलोकन नो वर्ग એટલે 60 હે થી ઉડી ગયા 0.6 62 ગુણ્યા 0.6 કરી એટલે 37.2 આવે। મીંડું મીંડું ઉડી ગયું મિત્રો। આ 62 ગુણ્યા 6 ભાગ્યા 10 કરો તો પણ ચાલે 37.2। હવે આપણે 37.2 ને અવલોકનમાં CF માં જોવાનું છે, તો 37.2 23 માં તો સમાયેલું નથી, તો આવશે 47। 47 માં સમાયેલ છે તેથી તેની સામેનો વર્ગ છે 200 થી 300, એટલે પી 62 નો વર્ગ 200 થી 300। હવે લખી લઈએ આપણે સૂત્રમાં મૂકવાની કિંમતો, તો L બરાબર 200 જે તે વર્ગની અધસીમા, CF એટલે તેનાથી નાના વર્ગની આવૃત્તિ 23, F એટલે જે તે વર્ગની આવૃત્તિ 24, અને C એટલે કે વર્ગ લંબાઈ, તો અહીંયા બધાની વર્ગ લંબાઈ 100 જ છે એટલે 100 લીધી છે। હવે મિત્રો સૂત્ર મૂકીએ, શતાંશક એટલે કે પી 62 બરાબર એલ 62 એન માઇનસ સી એફ, એફ ગુણ્યા સી, એલ મૂકી દઈએ આપણે 200। આ સોલ્યુશન અહીં આપણે કરેલું છે 37.2, એટલે 37.2 સી એફ છે 23 અને એફ છે 24, અને 100 મૂકી દઈએ કિંમતમાં, તો 200 વત્તા 37.2 માઇનસ 23 કર્યું એટલે 14.2 છેદમાં 24 ગુણ્યા 100। પી 62 બરાબર 200 વત્તા 59.17, આ કઈ રીતના આવેલા છે કેલ્સી હોય તો મારી સાથે ગણતરી કરો, 14.2 ગુણ્યા 100 ભાગ્યા 24 એટલે આપણે મળશે 59.17। તેથી આપણે મળશે પી 62 બરાબર 259.17। હવે મિત્રો આપણે અર્થઘટન લખવાનું છે, તો અર્થઘટન એટલે પી 62 એટલે 62%, શું આવશે 62%, સૌથી ઓછી મુસાફરી થયેલ 62% દિવસોમાં મહત્તમ અંતર 259.17 કિમી હશે। હવે મિત્રો આ જે વાક્ય રચના છે એ થોડી ઘણી આડાવડી લખાય તો ચાલે, 62% અને 259.17 આ આવી જવું જોઈએ, બાકી આ જે શબ્દો રચના છે એ થોડી ઘણી આડાવડી થાય તો એમાં કાંઈ ટેન્શન રાખવાની જરૂર નથી। હવે મિત્રો તમને પ્રશ્ન થશે કે આ દાખલામાં મધ્યસ્થ પૂછ્યો છે પણ તમે દાખલો ગણાવ્યો નથી, એ મધ્યસ્થ તમારે જાતે ગણવાનો છે, કારણ કે તમે દસમામાં શીખી ચૂક્યા છો ને, એટલે આ દાખલાનું મધ્યસ્થ તમારે જાતે ગણી અને પછી આ 3 માપ ગણવાના છે, મેં તમને જે ગણાવ્યા છે એ બરાબર છે। હવે આપણે ગણવાનું છે દાખલા નંબર 4। તમને એમ થશે 2માંથી સીધા 4 કેમ આવ્યા, તો કે 3 આપણે ગણી લીધો છે લાસ્ટ વિડીયોમાં, 3 ત્રીજો દાખલો આપણે ગણાઈ ગયો છે એટલા માટે। એક પેઢીના કર્મચારીઓના વેતનનો મધ્યસ્થ શોધવા માટે નીચેના માહિતીનો ઉપયોગ કરો, એટલે મધ્યસ્થ શોધો। એક, સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીના વેતનની સીમા પણ મેળવો। હવે મિત્રો અહીંયા ડખા થશે તમારે, તો અહીંયા શું કરવાનું છે, વધુ વેતન ધરાવતા 20%, તો એનો અર્થ એવો થયો કે 20% જો વધુ વેતન હોય તો એનાથી ઓછા કેટલા થાય, 80%, તો આપણે પી એ 80 શોધવાનું છે, અહીંયા શું શોધવાનું છે, ડાયરેક્ટ આપણે કહેવાના બદલે આવા ડખે ચડાવ્યા, આપણે જોયેલી રકમ શું આપી છે, 5 કે તેથી વધુ, 10 કે તેથી વધુ, 15 કે તેથી વધુ, 20 કે તેથી વધુ, આ આપણે સંચય આવૃત્તિ આપી છે મિત્રો, તેના ઉપરથી મૂળ આવૃત્તિ વિતરણ પહેલાં આપણે બનાવવું પડે, શું બનાવવું પડે, મૂળ આવૃત્તિ વિતરણ। તો પહેલો વર્ગ શું બનશે, 5 થી વધુ, તો 5 થી વધુ 120 છે, એટલે પહેલો વર્ગ આપણે શું બનાવશું મિત્રો, 5 થી 10 અહીંયાથી શરૂઆત કરવાની, જો અહીંયા 5 થી ઓછા હોત મિત્રો તો 0 થી 5 પહેલો વર્ગ બનાવ્યા હતા આપણે, પણ અહીંયા 5 થી વધુ છે એટલે 5 થી 10, 10 થી વધુ છે એટલે બીજો વર્ગ બનશે 10 થી 15, ત્રીજો વર્ગ બનશે 15 થી 20, પછી 20 થી 25, 25 થી 30, અને છેલ્લો વર્ગ હજી બનાવવો પડશે મિત્રો આપણે 30 થી 35, કારણ કે 35 થી વધુ છે તેથી, અને છેલ્લો વર્ગ ન બનાવો તો ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ ચાલે, આ અને આ બંને વર્ગ ન હોય તો એને ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ કહેવાય।
मानी लो कि 30 થી 35 मैं लिखू है एना बदले हूँ आऊँ पर लखी सकूँ 30 के तेथी वधु, ख्याल आवी गयो? एमां कंई खोटू पड़े ना। अहींया 5 થી 5 के तेथी वधु एम पण लखी शकाय, कारण के स्थानीय मापो छे ई खुल्ला छेड़ावाड़ा आवृत्ति वितरणमां पण मळी शके छे, એટલા માટે થઈને બંને છેડા ખુલ્લા રાખો તો પણ ચાલે। હવે આપણે લખી નાખીએ એફ, તો એફ કેવી રીતના લખશું? તો પહેલા લખીએ 120માંથી 170 બાદ કરીએ એટલે 3, 170માંથી 106 બાદ કરો એટલે 11, 106માંથી 76 બાદ કરો એટલે 30, 76માંથી 31 બાદ કરો 45, અને 31માંથી 12 બાદ કરો એટલે 19, અને લાસ્ટ 12 તો એમનો હોય જ। ઓકે, આનો કરીએ આપણે સરવાળો, તો 120 આ આપણો થયો એન। શું થયું છે? એન। સીએફ બનાવી લઈએ, કોઈ પણ સ્થાનીય માપ શોધવાનું હોય મિત્રો એટલે સીએફ તો તમારે બનાવવું જ પડે, એટલે 3 3 વત્તા 11 14 14 વત્તા 30 એટલે 44, 44 વત્તા 45 એટલે 89, 89 વત્તા 19 એટલે 108, અને 108 વત્તા 12 એટલે 120 થઈ ગયા બંને માપ સરખા। ઓકે, હવે આપણે મેળવવાનું છે મધ્યસ્થ। મધ્યસ્થ મિત્રો તમને આવડે જ છે, પણ છતાં પણ આપણે ફટાફટ મેળવી લઈએ। એમ બરાબર એન બાય 2માં અવલોકનની કિંમત એટલે કે 120 ના છેદમાં 2માં અવલોકનની કિંમત એટલે કે 60મું અવલોકન। હવે 60મું અવલોકન આપણે સીએફમાં જોવાનું છે, તો જોઈએ 60મું અવલોકન આમાં શેમાં સમાયેલું દેખાય છે તમને મિત્રો। 3માં ન હોય, 14માં ન હોય, 44માં ન હોય, પણ 89માં 60 સમાય। તો આપણે સીએફમાં જોતા સંચય આવૃત્તિની કિંમતો જોતા એમ વર્ગ 20 થી 25 થશે એટલે 89, 89ની સામે 20 થી 25 થયું છે, ચાલો ઓકે। તો હવે આના ઉપરથી અહીં પહેલાં કિંમતો મૂકી લઈએ, એલ બરાબર 20 આ વર્ગની અધસીમા, સીએફ એટલે તેનાથી નાના વર્ગની, આનાથી નાનો વર્ગ છે 15-20 એની સીએફ લખવાની છે 44, એફ એટલે જે તે વર્ગની જ ફ્રીક્વન્સી આવૃત્તિ એફ, અને સી એટલે કે 5 વર્ગ લંબાઈ, તમે જોઈ શકો છો કે 20 થી 25 છે એટલે 5 વર્ગ લંબાઈ છે। તો હવે સૂત્રમાં કિંમત મૂકી દઈએ, સૂત્ર મિત્રો પાકા કરી લીધા હશે તમે એમ હું માનું છું। 20L એન બાય 2 એટલે 60, 60 માઇનસ 44 સી એફ છે, એફ 45 અને 5 વર્ગ લંબાઈ, એમ બરાબર 20 વત્તા 1.78। કઈ રીતના કીધા છે મિત્રો? 60 માઇનસ 44 ગુણ્યા 5 ભાગ્યા 45 એટલે એમ બરાબર 21.78। આમ મધ્યસ્થ 21.78 હજાર થશે। હવે મેળવીએ આપણે સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીના વેતનની સીમા, એટલે મેં તમને કીધું હતું ને કે 20% વધુ છે તો ઓછા કેટલા? 100માંથી 20 બાદ કરો એટલે 80, એટલે પી 80 મેળવવાના છે। પી 80માં અવલોકનની કિંમત એટલે 80, 120 છેદમાં 100માં અવલોકનની કિંમત એટલે 80 ગુણ્યા 1.2, 120ને 100 વડે ભાંગો એટલે 1.2 એટલે P9 બરાબર 96મું અવલોકન એટલે કે વર્ગ। તો હવે જોઈ લઈએ આમાં 96 ક્યાં સમાયેલા છે? 96 108માં સમાયેલ છે, તેથી આપણો વર્ગ થશે 25 થી 30 એટલે સંચય આવૃત્તિની કિંમતો જોતા P80નો વર્ગ થશે 25 થી 30, 108માં સમાયેલ છે ને, તેથી 25 થી 30 કિંમતો લખી નાખીએ। L એટલે 25, સીએફ એટલે એના ઉપરના વર્ગની સીએફ, એફ એટલે જે તે વર્ગની ફ્રીક્વન્સી આવૃત્તિ, અને વર્ગ લંબાઈ 5। હવે કરીએ મિત્રો સૂત્ર મૂકીને દાખલો પૂરો, પી 80 બરાબર 25, સીએફ છે આપણું 96, અહીંયા જે મેળવેલા છે તે 89 એટલે અહીંયા મેળવેલા છે સીએફ તે છેદમાં 19 ગુણ્યા 5, પી 80 બરાબર 25 વત્તા 1.84 એટલે 96 માઇનસ 89 ગુણ્યા 5 ભાગ્યા 19 કરો એટલે 1.84 થાય। કેલ્સી સાથે હોય તો કરી લેજો, ને ન હોય તો પછી કેલ્સીમાં કરજો, લખો ત્યારે તમારી નોટમાં। તેથી પી 80 બરાબર 25.84
सॉरी अहीं भूल थई गई छे, 25 वत्ता 1.84 એટલે 26 થાય ને, 26.84 થાય, ખોની ભૂલ છે મિત્રો, થોડુંક સુધારી લઈએ આપણે. અહીંયા લખવાનું થશે, છવ્વીસ પોઈન્ટ ચોર્યાસી. ઓકે, નીચે તો બરાબર લખેલું છે મિત્રો. એટલે આ હતું 26.84, 25 વત્તા 1.84 એટલે 26.84. સૌથી વેતન ધરાવતા, સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓના વેતનની ન્યૂનતમ સીમા 26.84 હજાર થશે. કેટલા થશે? 26.84 હજાર જ્યાં લખ્યું છે તે. એટલે 20% કર્મચારીઓની વેતનની ન્યૂનતમ સીમા, એટલે કે 20% કર્મચારી વેતનની સીમા જે જવાબ આવ્યો એ લખી નાખવાનું છે, એમાં કાંઈ છે નહીં. હવે મિત્રો જોઈએ નેક્સ્ટ દાખલો આપણો, પાંચમો. 100 વિદ્યાર્થીઓ એક સમૂહમાં મનોરંજન પાછળ માસિક ખર્ચની વિગત નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. આ ખર્ચનો મધ્યસ્થ શોધો. માત્ર શું શોધવાનું છે? મધ્યસ્થ એક જ શોધવાનું છે. જો ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ આને કહેવાય. જો અહીંયા ખુલ્લો છેડો છે, છેલ્લો પણ ખુલ્લો છેડો છે ને, એટલે આપણે કઈ મતલબ છે નહીં. આપણે બનાવી નાખીએ 200 થી ઓછો, પછી 200 થી 400, 400 થી 600, 600 થી 700, 700 થી 800, ને 800 થી વધુ લખવાનું છે મિત્રો. અહીંયા થોડીક ભૂલ થઈ ગઈ છે, એનું આપણે કાંઈ કામ છે નહીં, એટલે સુધારવાની કોઈ જરૂર છે નહીં. 8, 23, 40, 8, 23, 40, 17, 7 ને 5, 17, 7 ને 5 સરવાળો કરીએ તો 100. તો મિત્રો આ મળી ગયું આપણે એફ. હવે મેળવીએ સીએફ. તો સીએફ બરાબર 8, 8 વત્તા 23 એટલે 31, 31 વત્તા 40 એટલે 71, 71 વત્તા 17 એટલે 88, 88 વત્તા 7 એટલે કે 95, ને 95 વત્તા 5 એટલે 100. કેલ્સીમાં આ રીતના સરવાળો તમારે કરતો જવાનો અને સીએફ શોધી લેવાનું છે. હવે માત્ર આપણે શું શોધવાનું છે? મધ્યસ્થ શોધવાનું છે. એટલે મધ્યસ્થનું સૂત્ર લખી લઈએ. એમ બરાબર એન બાય ટુમાં અવલોકનની કિંમત, એટલે 100 ભાગ્યા 2. 50મું અવલોકન આપણે સંચય આવૃત્તિની કિંમતોમાં જોતા, 50મું અવલોકન શેમાં સમાયેલું છે? 71માં. શેમાં સમાયેલું છે? 71. એટલે આપણો વર્ગ થઈ ગયો નક્કી 400 થી 600. એટલે એમ વર્ગ નક્કી થયો 400 થી 600. ઓકે, કિંમતો લખી લઈએ. તો એલ બરાબર 400 થી 600 વર્ગ છે, એટલે એલ થશે 400. અધોસીમા, જે તે વર્ગની અધોસીમા. સીએફ એટલે તેનાથી નાનો વર્ગ છે એની સીએફ 31. એફ એટલે જે તે વર્ગની આવૃત્તિ અને વર્ગ લંબાઈ 400 થી 600 એટલે 200 વર્ગ લંબાઈ છે. હવે કરીએ મૂકીએ કિંમત. એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી એફ છેદમાં એફ ગુણ્યા. મિત્રો દરેક સ્થાનીય માપોમાં સૂત્ર એક સરખા જ છે, થોડા ઘણા ચેન્જીસ આવે, બાકી કોઈ ફેર છે નહીં. કિંમત મૂકી દીધી છે. એમ બરાબર 400 વત્તા 95 એટલે મિત્રો 50 માઇનસ 31 ગુણ્યા 200 ભાગ્યા 40 કરો એટલે 95 આવે, એટલે એમ બરાબર 495. આમ મધ્યસ્થ એમ બરાબર 295 થશે. રેડી? ચાલો હવે આપણો 3.4નો આજનો છેલ્લો દાખલો, છઠ્ઠો. નીચેની માહિતી એક હોસ્પિટલમાં દાખલ થયેલા 30 દર્દીઓના હોસ્પિટલમાં રોકાણના દિવસોની નોંધ છે. એટલે કે મિત્રો કોરોના છે ને અત્યારે, તો કોરોનામાં તો હોસ્પિટલમાં દાખલ થવું પડે કે ન થવું પડે? તો આ જે જુદા જુદા ઘણા મોરબીમાં પણ ઘણા બધા કેસ છે ને, સાવચેત રહેવું પડે. તો આવા જે દર્દીઓ છે એને દાખલ જે કર્યા છે, કેટલા દિવસ રોકાયા છે તેની માહિતી છે 30 વ્યક્તિઓની. 30, દાખલા તરીકે પહેલો દર્દી છે 1 દિવસ રોકાણો, બીજો દર્દી 10 દિવસ રોકાણો, ત્રીજો 2 દિવસ, 6 દિવસ. આ આપને અવર્ગીકૃત માહિતી આપેલી છે. શું છે? અવર્ગીકૃત માહિતી આપેલી છે. તેને આપણે ચડતા ક્રમમાં ગોઠવવું પડે.
એટલે રોકાણના દિવસોનો મધ્ય શોધવાનું કીધું છે આપને, તો આપણે મેળવી હવે ચડતા ક્રમમાં ગોઠવી દઈએ. આમાંથી જેટલા એક હોય એ પહેલાં લખી નાખીએ, પછી બે હોય એ લખી નાખીએ, ત્રણ ચાર પાંચ છ સાત આઠ દસ અને 15. સૌથી વધુ મધુ રકમ આપણી 15 છે. એક 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 ગોતી ગોતીને તમારે મિત્રો આમાંથી લખવા પડે ચડતા ક્રમમાં. પહેલાં એક કેટલા છે તો કે એક આમાંથી જોઈ જોઈને લખી લેવાના, પછી બે કેટલા છે એ લખવાના, પછી ત્રણ ચાર પાંચ કેટલા છે, છ સાત આઠ નવ દસ ને 15, છેલ્લે 15 છે. એટલે ચડતા ક્રમમાં આપણે અવલોકનો ગોઠવી દીધા. હવે અવર્ગીકૃત માહિતી આપેલી હોય તો એનું સૂત્ર શું બનશે? એમ બરાબર એન પ્લસ વન બાય ટુમાં અવલોકનની કિંમત. એટલે આપણે 30 આપ્યા છે, જો એ લખેલું જ છે 30, અવલોકનો પણ 30 છે. 30 વત્તા 1 અહીંયા 2 માં અવલોકનની કિંમત, તો 15.5 ના અવલોકનની કિંમત. હવે મિત્રો 15.5, તો હવે આમાં 15.5માં અવલોકન તો ક્યાંય હોય નહીં, તો શું કરવું પડે મિત્રો? તો આપણે એક દાખલો તમને ખ્યાલ હોય તો આપણે ગણેલો હતો, દાખલા નંબર 3માં લગભગ. તો એવું સૂત્ર વચ્ચે તમારે એક મૂકવું પડે આ રીતના. એમ બરાબર 15માં અવલોકનની કિંમત, એટલે જે પોઈન્ટ પહેલાંનો આંકડો છે તે, પછી પોઈન્ટ પછીનો આંકડો 0.5. હવે શું કરવાનું છે? તો કે 15મું અવલોકન એનાથી આગળનું અવલોકન એટલે 16, તો 16માં અવલોકનની કિંમત માઇનસ 15માં અવલોકનની કિંમત. ઓકે, તો પહેલાં ગણી લઈએ આપણે 15મું અવલોકન કયું છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ને 15. 15મું અવલોકન એ 4 છે, 16મું અવલોકન પણ 4 જ છે. તો 4 વત્તા 0.5, કૌંસમાં 4 માઇનસ 4, એટલે કે 4 વત્તા 0.5 કૌંસમાં 0, એટલે આપણો જવાબ આવશે 4. શું કામ? તો કે 0.5 ને 0 એટલે ગુણાકાર કરો થઈ જાય 0, એટલે એમ બરાબર 4 દિવસ આવે. શું આવે? 4 દિવસ. આમ અવર્ગીકૃત માહિતી પરથી દર્દીના રોકાણનો મધ્ય 4 દિવસ છે. જ્યારે આ રીતના પોઈન્ટમાં આવે, માની લ્યો કે અહીંયા 16 આવી ગયું હોત, 15 આવી ગયું હોત, 17મું આવી ગયું, તો 17મું જે અવલોકન હોત એ આપણે મૂકી દેત. પણ જ્યારે પોઈન્ટમાં આવે ત્યારે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે મિત્રો. એટલે આ હતું આપણું 3.4 સ્વાધ્યાયનો દાખલો, છઠ્ઠો લાસ્ટ. આપણું આ 3.4 સ્વાધ્યાય આ વિડીયોમાં આપણું પૂરું થઈ ગયું છે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે બહુલક વિશે, બહુલક 10મામાં તમે કદાચ શીખી ગયા છો નહીં, તો બહુલક વિશે માહિતી મેળવશું. બહુલક એટલે શું? લગભગ શીખી ગયા છો કે મધ્યસ્થ, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. હા, બહુલક પણ 10મા ધોરણમાં તમે શીખી ચૂક્યા છો, છતાં પણ આપણે 3.5માં બહુલકની માહિતી મેળવશું અને વિડીયો દ્વારા તેના દાખલા પણ ગણવાનો પ્રયત્ન કરશું મિત્રો. આ બધા સ્થાનીય માપો હતા અને સ્થાનીય માપો કઈ રીતના દાખલા ગણાય છે તેની માહિતી આપણે મેળવેલી છે મિત્રો. તો તેના ઉપરથી તમને માહિતી સમજાઈ ગઈ હશે તેવી આપણે આશા રાખીએ છીએ. ન સમજાણું હોય તો મેં તમને માહિતી આપેલી જ છે કે કઈ રીતના પૂછવાનું છે. મારા વોટ્સએપ નંબર તમારી પાસે છે, તમે એમાંથી પૂછી શકો છો. બાકી તમારે આ સ્લાઇડમાંથી તમારે તમારી નોટમાં ખાલી જેટલું હું ગણાવું છું એ કોપી મારતી રહેવાની છે. ઘણા વિદ્યાર્થીઓ મને પ્રશ્ન કરે છે કે સર અમારી પાસે ટેક્સ્ટ બુક નથી. તો આમાં તમારે ટેક્સ્ટ બુકની કાંઈ જરૂર નથી, કારણ કે હું રકમ પણ લખી દઉં છું તમને સ્લાઇડમાં, એટલે રકમ પણ તમારી પાસે છે જ, દાખલો ગણી દઉં છું. એટલે તમારે તમારી ટેક્સ્ટ બુકની કોઈ જરૂરિયાત છે નહીં. અને આજે મેં તમને એક દાખલો જે હોમવર્કમાં આપ્યો તે દાખલાની રકમ પણ આપણી પાસે છે, એટલે તમારે એમાં પણ ટેક્સ્ટ બુકની જરૂરિયાત નથી. ઓકે, ચાલો તો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશું. ત્યાં સુધી આ કમ્પ્લીટ કરજો, સૂત્ર પાકા કરજો અને દાખલા છે વ્યવસ્થિત સમજતા રહેજો. બાય બાય.